અથવા તો જે એવા વ્યક્તિઓ છે કે જે બે હજાર ના વર્ષમાં જ ગ્રેજ્યુએટ થયા છે અને ફર્સ્ટ ટાઈમ જે છે એ એક્ઝામ આપે છે એમના માટે તો ફર્સ્ટ ટાઈમ જ એક્ઝામ છે તો એમના માટે તો જે છે આ વિડીયો સમજવો અત્યંત આવશ્યક છે તો તમે જે નવા કેન્ડિડેટ છો એમને કઈ બાબત ધ્યાનમાં રાખવી અને જે વ્યક્તિઓ ભૂતકાળમાં એએસઆઈ થઈ ગયા છે એમને પીએસઆઈ માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જે વ્યક્તિઓ બે હજાર ને ઓગણીસ બે હજાર ને સત્તર બે હજાર ને બાવીસ ની પરીક્ષામાં એલઆરટી થઈ ગયા છે તો એમને પીએસઆઈ થવું અથવા તો જો આ બે પરીક્ષા તમે આપી પણ તમે પાસ નથી થઈ શક્યા તો હવે આપણે શું કરવું જોઈએ શું ભૂતકાળમાં જે આપણે ભૂલો કરી છે એ ભૂલને વારે વારે દોહરાવવી જોઈએ નવા કેન્ડિડેટને શું આમની જ ભૂલથી કંઈ શીખવા છે કે નહીં આ તમામ બાબતનું સોલ્યુશન જે છે એ હું આજે તમને આ વિડીયોના માધ્યમથી આપવાનો છું તો ફરી એક વખત હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાની સફળતા માટે આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર પહેલી વસ્તુ દોસ્તો જે છે એ હું તમને એ ધ્યાનમાં આપીશ કે ભાઈ તમારે પરીક્ષા પાસ થવું છે ડાયરેક્ટ જે છે એ બે સ્ટાર વાળી જે છે એ ખાખી જોઈએ છે તો એ ખાખી પાસ થવા માટે શું કરવું જોઈએ એના માટે જે છે એ શોર્ટ સિમ્પલ અને એકદમ સરળ ભાષામાં મને તમને અને મારા જ તમારા માતા પિતા સમાન તમામ વડીલોને સમજાઈ જાય એ જે છે એ પહેલી વસ્તુ કે મોટિવેશનલ રીલ્સ જોવાનું બંધ કરી દેવું પડે મતલબ કે જે છે આપણે કોઈ આઈએસ ને જોયા કોઈ આઈપીએસ ને જોયા એની રીલ્સ જોઈ અને એમ થયું કે ભાઈ હવે તો માત્ર એક માત્ર કલ્યાણ એ કયું તો કે યુપીએસસી આમ થવાનું નથી હા તમારે સફીન હસન સાહેબ જે જે છે જો હોય તો સફીન હસન સાહેબ જેવી મહેનત કરી દેવી પડે સફીન હસન સાહેબ જે છે યુપીએસસી પાસ થયા હોય તો સાહેબે જે છે એ રાત ઉજાગરા કર્યા હોય સાહેબે જિંદગીમાં એમની તૈયારી દરમિયાન જે કોઈ પ્રકારે ઉતાર ચડાવ આવ્યા હોય એને સ્ટેબલ થઈ અને બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવી અને આ ભૂકામે પહોંચ્યા હોય આ વસ્તુ જો તમારા મગજમાં ઉતરે તો થશે બાકી કોઈ વ્યક્તિ હમણાં જે છે એ આઈપીએસ થયા હોય કોઈ યુપીએસસી પાસ કરી આઈએસ થયા હોય અથવા તો કોઈ ગુજરાતમાં જ પીએસઆઈ હોય અને તમને એમ થાય કે વાહ યાર કેવો માન મોભો ઋતુભો છે પણ એના માટે જે એ સફળ વ્યક્તિઓએ અથાક પ્રયત્ન કર્યા છે એ અથાક પ્રયત્નો તમે જુઓ તો તમે પાસ થશો બાકી મોટિવેશનલ રીલ્સ જોવાથી કોઈ દિવસ ખાખી મળવાની થતી નથી અને એવું તો જરાય વિચારતા જ નહીં કપકી બાર ખાખી બાર હેને હા હવે તો ખાખી માત્ર કલ્યાણ હા તમારો ગોલ હોવો જોઈએ તમારો ગોલ માત્ર પીએસઆઈ હોવો જોઈએ અને હું તો કહું કે જે ભાઈ બેન એવા છે કે જે ગ્રેજ્યુએટ થયેલા છે તે માત્ર માત્ર જે છે જે એ પીએસઆઈ ને જ વળગી રહ્યો શું કમ કોન્ટેબલ માટે જવું જોઈએ ભાઈ હા અને હું તમને ચોક્કસપણે કહું છું કે તમે ગુજરાતના જે કોઈ કસ્બા તાલુકા કે ગામડામાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા પણ તમે સારી રીતે પીએસઆઈ થઈ શકો ગાંધીનગર આવવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે ગાંધીનગર આવો કે અફઘાનિસ્તાન વાંચો ભારતનું બંધારણ એમ જ રહેવાનું છે કદાચ તમે જૂનાગઢમાં તૈયારી કરો કે કદાચ રાજકોટમાં તૈયારી કરો ભારત બંધારણમાં જે છે એ જે વસ્તુ છે એમને જ રહેવાની છે ઇતિહાસ બદલવાનો નથી અને એ તો સેમ જ રહેવાનું વાત એ છે કે તૈયારી આપે કરવાની છે હું તમને પાથ આપી શકીશ બીજી વસ્તુ કે બિનજરૂરી વાત થી જે છે એ સમાજના જે દૂષણો હોય એનાથી હમણાં છ આઠ મહિના સુધી બધી બંધ કરતી હોય છ આઠ મહિના સુધી એમ સમજો કે દોસ્તો મરી જાવ ગામ માટે ગામ ને એમ થઈ જવું જોઈએ આ તો એકદમ જે છે એકદમ ફેંકાઈ ગયેલો માણસ છે આ ફેંકાઈ ગયેલો માણસ છે પછી જયારે પીએસઆઈ થશો ત્યારે ગામ થશે ઓહો આ તો સાયલેન્ટ હતો

પણ એની સાથે સાથે પીએસઆઈ ની પરીક્ષા આપવા માટે જાઓ તો અહીંયા લેખન તમારી પાસે સારું હશે તમારી પાસે ગમે તેવું દોસ્તો જે છે કન્ટેન હશે પણ જો તમને ગુજરાતી અને ઇંગ્લિશ જે પેપર નંબર ટુ છે જેમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે આ ડિસ્ક્રિપ્ટિવ જો તમને લખતા નહીં ફાવે તો દોસ્તો આપણને જે છે એ મેળ પડવાનો છે નહીં તો આપણી જે છે એ ટુ સ્ટાર વાળી ખાખીના સપના બહુ દૂર રહેવાના છે અને એનાથી વિશેષ કે નવું નવું જે વાંચો છો એના કરતા બેટર છે કે દોસ્તો આપ નવા નવા વાંચવાના બદલે થોડું રિવિઝન કરો તમને બહુ જ ફાયદાકારક થવાનું છે ઓકે ચલો તો હવે વન બાય વન હું ટોપિક લેતો જાઉં છું અને ટોપિક બાદ હું તમને કહેતો જાઉં છું કે ભાઈ દરેકે દરેક જે છે એને કેવી રીતે ધ્યાનમાં લેવાનો થાય છે સોર્સિસ બે હું આપને કહેવાનું છું પેપર નંબર વન છે એમાં પાર્ટ બી છે પાર્ટ એ તો આપણો જે છે એ કયો થઈ જશે મેથ્સ અને રિઝનિંગ થઈ જવાનો છે આ થિયરીની વાત કરીએ છીએ આપણે એમાં લખેલું છે કે ભારતનું બંધારણ અને જાહેર પ્રશાસન જ્યારે આપણે કોન્સ્ટેબલની પરીક્ષાના વાત કરી હતી ત્યારે આવું કશું નહોતું ત્યારે માત્ર શું હતું દોસ્તો ભારતનું બંધારણ હતું તો અહીંયા જે જે તમને એક નંબરનો ટોપિક આપ્યો છે કે ભારતનો બંધારણ ઉદ્ભવ એની લાક્ષણિકતાઓ એનું આમુખ એની મૂળભૂત અધિકારો ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની જોગવાઈ બંધારણની સુધારની પ્રક્રિયા બંધારણનું અંત નિહિત માળખું ત્યારબાદ તમને જે છે સંઘ રાજ્યના કાર્યો વિધાન મંડળ સમય તંત્ર કેન્દ્ર રાજ્યના સંબંધો આપેલા છે અને આ બધી જ વસ્તુ જોશું

હું સત્તાઓની વાત તો કરું જ છું રાષ્ટ્રપતિની સત્તા તો જોવાની જ છે ઉપરાષ્ટ્રપતિની સત્તા તો જોવાની જ છે પીએમ ની સત્તા તો જોવાની જ છે પણ આ ત્રણેય મહાનુભવ અને એના સમયગાળામાં થયેલા કાર્યો જોવાના છે બીજું આપણે જે છે રાજ્યનું વિધાન મંડળ જોવાનું છે એમાં બાજુ રાજ્યપાલ બી જોવાનું છે અને એમાં સીએમ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના સીએમ ના સમયગાળામાં થયેલા કાર્યો એક તમારે આ ટોપિક કરી લેવાનો થાય ત્યાર પછી આપણે જોવાનું છે ન્યાયતંત્ર ન્યાયતંત્રમાં પહેલાં તમારે એ જોવાનું છે કે કોઈ પણ ચુકાદો કેવી રીતે આવે છે જ્યુડિશિયલ સિસ્ટમ કેમ કામ કરે ત્યાર પછી ખંડપીઠ શું હોય છે ત્યાર પછી દોસ્તો પિટિશન કેમ દાખલ થાય છે અને કઈ એવી બાબત છે કે જે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ દાખલ નથી થતી કઈ એવી બાબત છે કે જેનો કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ ન થાય આને તમારે ધ્યાનમાં લેવાનું છે ત્યારબાદ તમારે લેવાનું થાય છે દોસ્તો મૂળભૂત અધિકાર આ ટોપિક લઈ લો છઠ્ઠો ટોપિક તમારે લેવાનો છે ભાગ ચાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ભાગ ચાર એ મૂળભૂત ફરજ પણ આમાં જ લઈ લેવાનો થાય સાતમો ટોપિક તમારે જે છે એ લઈ લેવાનો થાય છે ભાગ અગિયાર અને બાર આ ક્યારેય ભૂલતા નહીં અને આના સૌથી વધારે ક્વેશ્ચન આવશે કારણ કે આ જીપીએસસી નો ટોપિક છે અને આ વખતે પોલીસ ભરતી બોર્ડમાં પીએસઆઈ ની પરીક્ષામાં આ લખી દીધેલું છે

આમાં સ્પેશિયલી એક ટોપિક હું તમને એડ કરી દઉં છું કે જે કરંટ અફેર્સનો ટોપિક બી છે નાગરિકતા સીએએ આવું આપણે સેમડું હોય છે સીએ નાગરિકતા સિટીઝન અમેન્ડમેન્ટ એક ત્યારબાદ તમારે જો કોઈ વસ્તુ જોવાની થાય નાગરિકતા બાદ તો એક તો બંધારણના સુધારા બંધારણના સુધારા એક તમારા જવાબ છે હવે જો તમારે આ વસ્તુ જોવી હોય

તમારા કોઈ પણ અન્ય કોઈ જગ્યાએ ભણ્યા હોય બુકમાં વાંચ્યું હોય હું નથી કેતો કે કોઈ વ્યક્તિ મારાથી તજજ્ઞ છે જ નહીં હું તો એવું જ માનું કે હું તજજ્ઞ જ નથી હું મારી જે જગ્યાએ ઊભો છું એનાથી જે છે સર્વશ્રેષ્ઠ સ્થાને જવાનો પ્રયત્ન કરું છું કોઈના નીચું દેખાડી અને આપણે ઊંચું જવું છે એ આપણો જે છે એ મોરલ હોવો ન જોઈએ એવા આપણા સંસ્કાર નથી એને આપણે જ્યાં છે ત્યાંથી જ આપણે ઉપર જઈએ ભાઈ ઓલો આમ કેતો તો ઓલા ક્લાસીસ આમ છે ઓલી બુક આમ છે નહીં 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 એ એવી નકારાત્મક બાબત સરકારી બાબતમાં ન શોભે દોસ્તો પણ હું તમને એટલું જ કહું છું કે આપને જે છે સ્પેશિયલ પીએસઆઈ ની બેચમાં જે સંસદ નો એક લેક્ચર પડેલો છે આપ સંસદ નો લેક્ચર જોજો પાંચ કલાકનો લેક્ચર દોસ્તો તમને ફ્રી આપ્યો છે આ સંસદ નો લેક્ચર જોયા પછી તમને એવું થાય કે ના ના સંસદ તો આવી જ ભણે ભાઈ પરીક્ષા લક્ષી તો આ જ હોય છે અને હું માત્ર પરીક્ષા લક્ષી જ વાત કરવાનો છું દોસ્તો તો આપ પછી સ્પેશિયલ પીએસઆઈ નો કોર્સ લઈ શકશો અથવા તો તમારે સ્પેશિયલ બંધારણનો જ કોર્સ લેવો છે સ્પેશિયલી તો તમે બંધારણનો નો કોર્સ પણ લઈ શકશો તો સ્પેશિયલ બંધારણનો અલગથી કોર્સ હશે એ પણ આપ જોઈ શકશો ઓકે બીએસઆઈ નો કોર્સ લેજો તો બધા સિલેબસમાં આવી જશે અન્યાથા તમારે જે જે સ્પેશિયલ બંધારણનો લેશો તો બંધારણના ટોપિક લઈ લેશો આપણે તો આયા દોસ્તો બંધારણની સંસ્થાએ પણ તમારે લેવી પડશે એટલે એક તમારે ખાસ યાદ રાખવાનું થાય છે કે ભાઈ આ બંધારણની સંસ્થાઓ જે છે એ લેવી પડશે બંધારણીય કેર બંધારણીય અને વૈધાનિક સંસ્થા આમાં એક ટોપિક આપેલો નથી પણ હું તમને છતાં બી કહું છું તમે આને થોડો થોડું ધ્યાનમાં લેજો દોસ્તો અમુક વર્ગ માટે વિશેષ જોગવાઈ આપેલી હશે અમુક વર્ગ માટે વિશેષ જોગવાઈ એ આપ ખાસ ધ્યાનમાં લેજો મતલબ એસસી એસટી માટે વિશેષ જોગવાઈ મહિલા માટે વિશેષ જોગવાઈ બાળકો માટે વિશેષ જોગવાઈ ટ્રાઇબલ માટે વિશેષ જોગવાઈ આપેલી હશે એ આપ જોઈ લો તો સારી વાત છે ચલો કાયદો વ્યવસ્થા અને પ્રશાસન આ જાહેર વહીવટના ટોપિક છે એક સ્પેશિયલી અહીંયા લખેલું છે કેન્દ્ર રાજ્ય સરકારની નીતિઓ પોલિસીસ અને કાર્યક્રમ સરકાર શ્રીની યોજનાઓ તમારે કેવી પોલિસી લેવાની એક તો આઈટી પોલિસી લેવાની એક તો તમારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લેવાની દોસ્તો એક તમારે ટુરિઝમ પોલિસી લેવાની થાય છે એક કઈ તો કે તમારી એક જે છે એ તમારે કોઈ પણ પ્રકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની પોલિસી લેવાની થાય છે તો આવી પોલિસી લ્યો તમે હે ને કે ભાઈ ટુરિઝમ ના ડેવલપમેન્ટ માટે શું કર્યું ઇન્ડસ્ટ્રી ના ડેવલપમેન્ટ માટે શું કર્યું આપણે આપણે આઈટી સેક્ટર ના ડેવલપમેન્ટ માટે શું કર્યું આપણે સ્પોર્ટ પોલિસી પણ આમાં લેવી પડશે તો સ્પોર્ટ પોલિસી પણ તમે આમાંથી કન્સિડર કરજો હે ને તો આવી જે છે એ પોલિસી અને કાર્યક્રમ તમારે લેવા પડશે આ જે છે એ તમારો જાહેર વહીવટનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર એ બી તમારે યાદ લેવું પડશે અહીંયા મહત્વની બહુ જ મુલકી સેવાના નિયમો હે ને અમલદાર તંત્ર અને મુલકી સેવા મતલબ કે અહીંયા તમને માત્ર માત્ર ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે કે આઈએસ આઈપીએસ અને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ની વાત કરેલી છે પણ ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ અને પ્રાચીન ભારત થી સાંપ્રત ભારત સુધી કે ભારત દેશમાં જે પ્રશાસન હતું ભારત દેશમાં જે જાહેર વહીવટ હતો એનું શાસન કેવી રીતે આગળ વધતું ગયું અને અત્યારે શું છે તો મતલબ અહીંયા તમને એ ખબર પડવી જોઈએ કે બે હજાર ને ચૌદ માં મોદીજી આવ્યા એ મોદીજી આવ્યા પછી આપણે ત્યાં કયા કયા નવા ડિપાર્ટમેન્ટ શરૂ થયા તો ત્યાં તમને એક નવું આયુષ મંત્રાલય ચાલુ થશે જળ શક્તિ મંત્રાલય શરૂ થયું છે આપણે ત્યાં આવી જ રીતે જે છે એ માય ડોનર ઉત્તર પૂર્વના રાજ્યો માટે ચાલુ થયું છે આવા આવા મંત્રાલયો જે છે શરૂ થયા છે એ તમને ખબર હોવી જોઈએ સાંપ્રત અત્યાર સુધીની અને આ પંચાયતી રાજ છે તો પંચાયતી રાજ એ જીટી સાહેબ જાણો છો હે ને ભાગ આપણો જે છે એ નવ નવ એ એ તમને યાદ રહેવો જોશે તો એક બાબત એ હતી દોસ્તો કે ભાઈ આપણે ત્યાં આ જે છે એ તમને બંધારણનો પોર્શન મેં તમને એનો જે છે એ ટોપિક બી આપી દીધા છે ટોપિકની સાથે સાથે ક્યાંથી કરવાનું થાય એ પણ ધ્યાન માં લીધું હા તમે જે છે એ બંધારણનો કોર્સ લેશો તો જાહેર વહીવટ તો હું આપી જ દઈશ પણ તમારે સ્પેશિયલ કોર્સ નથી લેવો

અને આના ત્રણેયના જે છે એ કેટલા માર્ક થશે તો કે પચીસ માર્ક થશે તો આપણે બંધારણ પેલા કરી દેવાનું થાય છે કે કારણ કે બંધારણ જાહેર વહીવટ થાય આ દોસ્તો પેલા તો એક થોડું સ્માર્ટ વર્ક વાપરજો બુદ્ધિના બળદડા થઈ અને બધું જ આપણે વાંચવા નથી મંડવાનું થોડુંક અઠવાડિયું સુધી જેથી રિસર્ચ કરો આર ડી કરો કોઈ પણ બ્રિજ તરત નથી બની જતો બ્રિજ બનવા માટે થઈ અને એના માટે એક આખી જેથી ડિઝાઇન તૈયાર થાય છે આ બ્રિજ બનવા માટે થઈ અને ગુજરાત સરકારમાં ગેરી નામની એક સંસ્થા છે જે લેબ છે જેનો હેડ ઓફિસ બરોડામાં આવે છે આ સંસ્થા જે છે પેલા બ્રિજની ડિઝાઇન તૈયાર કરી દે છે આ ગોત્રી જે છે એ બ્રિજની ડિઝાઇન તૈયાર આ લોકો કહેશે કે કેવું કેવું તમારે મટીરિયલ વાપરવાનું છે એ પછી જે છે એ આગળ વધશે હવે ડાયરેક્ટ જે છે આમાં કેવું મટીરિયલ વાપરવું છે એ ખબર જ નથી કેવી ડિઝાઇન છે એ ખબર જ નથી તો પછી ત્યાંથી વાહન પસાર થશે એટલે તિરાડો પડવાની જ છે તો આ જે છે એ સંસ્થાઓ સરકાર દ્વારા અલગ અલગ સ્થાપિત થયેલી છે તો આપ જયારે સરકારમાં આવો છો તો પેલા તમારે એ વિચારવું પડશે કે તમારી પાસે કયા કયા સોર્સિસ છે તમે પ્રિપેરેશનને આખરી અંજામ કેવી રીતે આપશો સીધું બુક લઈ અને વાંચવા માંડો આ યોગ્ય નહીં થાય બુક તો દરેક વ્યક્તિ પાસે અવેલેબલ છે મટીરિયલ તો દરેક વ્યક્તિ પાસે અવેલેબલ છે તમને માર્ગદર્શન આપવા વાળા દરેક વસ્તુ અવેલેબલ છે પણ જો તમારી પાસે પ્રોપર સ્ટ્રેટેજી હશે તો આ પ્રોપર સ્ટ્રેટેજીથી તમને જે છે એ કોઈ રોકી નહીં શકે

મે તમને જે છે એ બંધારણની સાથે હિસ્ટરીના સોર્સિસ બી આપી દીધા છે ઓકે ચલો ત્યાર પછી ભૂગોળની માહિતી છે ભૂગોળમાં પણ તમને અહીંયા સામાન્ય ભૂગોળ આપ્યું છે ભૌતિક ભૂગોળ આપ્યું છે સામાજિક ભૂગોળ આપ્યું છે અને આર્થિક ભૂગોળ આપ્યું છે ઓકે તો જ્યાં સુધી દોસ્તો તમને આ સામાન્ય ભૂગોળ આપ્યું છે તો એના માટે તમારે આ બધા ટોપિકને લેવા માટે આપ એક તો જીસીઆરટી લઈ લો એની સાથે એનસીઆરટી લઈ લો અને એની સાથે એનઆઈઓએસ હે ને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ મતલબ કે તમને જે છે એ કોઈ ઇગ્નુના પુસ્તકો મળતા હોય તો એ બહુ જ સારું રહેશે આ બધા પુસ્તકોમાંથી આટલા જે ટોપિક છે એનું તમારે જે કોઈ કન્ટેન્ટ છે એ ટુ મચ ગુડ મળવાનું છે એના પછી જ્યારે ભૌતિક ભૂગોળ છે કે ભૂકંપ છે ભૂસંકલન છે ચક્રવાત છે પૂર છે કુદરતી આફતો છે આના માટે થઈ અને આપે પ્રોફેસર જસાણી સરની બુક લેવી જોઈએ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ થોડુંક જે છે એ સાયન્સ એન્ડ ટેક સાયન્સ નું અને એની સાથે ભૂગોળ નું કમ્પેરિઝન આવશે તો આના માટે તમને એવું થાય કે સર મારે આ નથી વાંચ્યું તો હું તમને યુટ્યુબ માં એક લેક્ચર આપું છું એમાં તમે સર્ચ કરાવજો જોગ્રાફી બાય સુમિત સર અથવા તો રાજેન્દ્ર સર આ યુપીએસસી ના ફેકલ્ટી છે પણ આમનું જોગ્રાફી જે છે એ ઘણું સારું છે તો આપ આમના લેક્ચર પર ફ્રી ઓફ કોસ્ટ યુપીએસસી માટેના છે એ આપ જોઈ લેજો તમને આ જેટલા ટોપિક આપેલા છે એ ટોપિક જે છે તમારા તે મસ્ત બધાનો સૂર થઈ જશે પણ હું ફરીથી આપને કહું છું દોસ્તો કે ત્યાં જે છે આપ એક પોતાની બુક બનાવજો એક પોતાની સેલ્ફ નોટ બનાવજો ઓકે ત્યાર સામાજિક ભૂગોળ છે સ્ત્રી પુરુષ નું પ્રમાણ છે સાક્ષરતા છે એના માટે મંજુલાબેન દવેની બુક તમારે લઈ લેવી પડે આ અને આ બંને માટે મંજુલાબેન દવેની બુક જે છે એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આવશે એ જોજો અને જે વર્તમાન પ્રવાહ છે વિશ્વની ભૂગોળના વિશ્વમાં માની લો કે કોઈ પણ પ્રકારના જે છે એ હાલમાં જોવો તો આપણે રશિયા છે યુક્રેન છે ઈરાન છે ઘણા લોકો એવું થાય ત્રીજું વિશ્વ યુદ્ધ થશે ક્યાંય નથી થવાનું ત્રીજું વિશ્વ આ ચિંતા ના કરતા પણ હા કારણ કે દરેક દેશ જે છે એ પીસફુલી જ માને છે તો આપણે ત્યાં જે છે એ તમારે વસ્તુ એ યાદ રાખવાની થાય છે કે રશિયા યુક્રેન જે છે એના આ એનો કોઈ વોર થયો છે તો એની ભૌગોલિક પરિસ્થિતિ શું છે ઇઝરાયલ પેલેસ્ટાઈન છે તો ઇઝરાયલ પેલેસ્ટાઈન નો વિવાદ શું છે જેરુસલેમ શું છે એ જેરુસલેમ જે છે એ કયા ધર્મની આસ્થાનું પ્રતિક છે કેમ એ લોકો માંગણી કરે છે આ બધા વર્તમાન સમયમાં ઐતિહાસિક દ્રષ્ટિએ તો મહત્વના હોય જ પણ એની સાથે સાથે જે જે એ ભૌગોલિક મહત્વ પણ ધરાવતા હોય તો એટલા માટે જ એ શું લખ્યું છે વર્તમાન પ્રવાહના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ ઓકે ચલો એક તમારે આણી યાદ રાખશો ત્યારબાદ સાંસ્કૃતિક વારસો છે કલ્ચર તો કલ્ચરમાં જુઓ શું દોસ્તો તો તમને ગુજરાતના સંગ્રહ સ્થાન આપ્યા છે પુસ્તકાલયની પ્રવૃત્તિ આપી રંગભૂમિ આપી આદિવાસી જીવન આપ્યું સાહિત્ય આપ્યું અને સાહિત્યની સંસ્થાઓ ગુજરાતના તીર્થ સ્થળો પણ આપેલા છે તો આજ આમ જોવા જઈએ તો સાત માંથી થઈ અને જે છે એ પાંચ ટોપિક તો એવા જ છે તો આના માટે તમારે પેલા તો ગુજરાત માહિતી ખાતાની બુક જોઈ લેવી પડે મતલબ કે જોરાવરસિંહ જાદવ આપ જોઈ લો તો જોરાવરસિંહ જાધવ પ્લસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ અશ્વદાબેન સેદાણીની બુક જે છે તમે જોઈ લો તો સારું અને ત્યાં સુધી આ બંને વસ્તુ છે આના માટે તમારે જે છે એ નીતિન સિંઘાણિયા આ યાદ રાખજો કઈ બુક છે દોસ્તો સ્પેશિયલી ભારતની વાત કરું છું ભારતના જીવન પરંપરા છે કારણ કે યુપીએસસી કેન્ડિડેટ દોસ્તો જે છે નીતિન સિંઘાણિયા સાહેબની બુક વાંચે છે તો તમારે આ બધું ટોપિક તમને નીતિન સિંઘાણિયા સાહેબમાંથી નહીં મળે પણ આ બે ટોપિક સ્પેશિયલી તમને મળશે

અને જે ભારત છે એના માટે સ્પેશિયલી નીતિન સિંહાણીયા સાહેબ અને આ બધું જ તમારે કન્સિડર કરવું હોય તો ગેટિયા સર PI છે સાંસ્કૃતિક વારસાની એમની બુક પણ બહુ સારી આવે છે એ પણ આપ જે છે એ ધ્યાનમાં લઈ શકશો સ્પેશિયલી કરંટ અફેર્સ છે દોસ્તો એ અહીં લખ્યું છે કરંટ અફેર્સ અને અહીં લખ્યું કરંટ અફેર્સ અને જનરલ નોલેજ કેટલા માર્કનું છે 25 માર્કનું છે તો હવે કરંટ અફેર્સ તમારે કેવી રીતે કરવાનું છે એ યાદ રાખો આ કરંટ અફેર્સ દોસ્તો જે છે એ છેલ્લા ચાર મહિનાનું કરવાનું થશે યાદ રાખજો અને જ્યાં સુધી જીકે છે તો તમારે જીકે માં સ્પેશિયલી જે છે એ પચીસ થી ત્રીસ ટોપિક મેં તમને અલગથી આઈડેન્ટિફાઈ કરી અને આપેલા છે આ આપણે ત્યાં આપણી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલમાં જ જીકેના ટોપિક આપેલા છે આપ એ જીકેના ટોપિક કરી લ્યો આપના માટે બહુ જ સારું છે અને યાદ રાખજો દોસ્તો સૌથી વધારે માર્ક તમને આ અપાવશે રોકડા માર્ક અપાવશે કરંટ અફેર્સ તમારે અત્યારથી કરવાન થાતું નથી કરંટ અફેર્સ એક્ઝામ ના જે છે એ 3 થી 4 મહિના પહેલા માની લે કે આપણી એક્ઝામ જે છે એપ્રિલ મહિનામાં યોજાય તો એના 3 મહિના કે 4 મહિના પહેલા કરશું એના માટે આપણે કોઈ મંથલી મેગેઝિન લઈ લે તો વધારે બેટર રહેશે એના માટે મંથલી મેગેઝિન લઈ લે તો સારું રહે આ જીકેના ટોપિક અત્યારથી તમારે આઈડેન્ટિફાઈ કરી અને તમારે જે છે એ વાંચવાનું થાય પણ હું તમને એક વસ્તુ મેન્શન કરીશ દોસ્તો પહેલા તો આપણી પાસે આ બધી બુક હોય તો એ સારું છે પણ એક તો બંધારણની બુક અલગથી હોવી જોઈએ એક જાહેર વહીવટની બુક અલગથી હોવી જોઈએ એક પંચાયતી રાજની સ્પેશિયલ અલગ બુક રાખજો એક જે છે એ હિસ્ટ્રીમાં અને હિસ્ટ્રીમાં બે બુક રાખો એક ગુજરાતનું અને એક ઇન્ડિયાનો એક બુક જે છે એ આપણી વારસાની રહેવી પડે એક બુક જે છે સ્પેશિયલ એમાં જીકે ના ટોપિક આપેલા હોય એવી હા અને એક બુક જે છે એ આપની બની જશે ભૂગોળ ની તો આ પણ આપના માટે બહુ જ સારું રહેશે તો સ્પેશિયલી દોસ્તો જે છે આવી તમારી પાસે આમ જોવા જઈએ તો અત્યારે બંધારણમાં તમારે ચાર બુક લેવી પડે પણ ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને બંધારણ બનાવતો હોય તો હું તમને ચાર બુક નું કમ્પાઇલ કરીને જ ભણાવતો હોય તો તમારે એક લેક્ચરની જે છે એ નોટ્સ બનાવી દેવાની પછી તમારે ચાર બુક કરવાની જરૂર નથી ચાર બુક તો મેં કરી જ આપી છે આજે આપણી જે છે એ જીકે ની બુક બની ગઈ હોય તો જીકે ની બુક માં દોસ્તો જે છે તમે પચીસ ટોપિક આવરી લીધા પછી જીકે માં બીજું કશું કરવાનું નથી આપણી પાસે રહેલા મટીરિયલ જે છે એમાં આપણને પેલા તો જે છે વિશ્વાસ હોવો જોઈએ આપણી પાસે જે મટીરિયલ આમાંથી નહીં પૂછાય તો આમ નહીં થાય તો આમ નહીં થાય તો શંકાવાળો સ્વભાવ હોય તો શંકાવાળા સ્વભાવનું કોઈ દિવસ લગ્ન જીવન એ નથી તો શંકાવાળા સ્વભાવ હોય તો પરીક્ષા પાસ થવામાં અઘરું પડશે તો એના કરતા બેટર છે ભાઈ કે આપણે ત્યાં જે છે એ આપણા પાસે જે મટીરિયલ છે આપણે પેલા ફાઇન કરી લઈએ કે ભાઈ કયા કયા સોર્સિસ જે છે એ મારા માટે ફાયદાકારક છે એ ફાઇન થઈ ગયા પછી એના ઉપર પૂરી રીતે જે છે આપણે વિશ્વાસ રાખવો પડશે આપણે જે છે એ પણ જોવા જાય ત્યારે બધી જ રીતે જોઈ લઈએ જાણી લઈએ ઓળખી લઈએ તપાસી લે પછી એ પણ થઈ ગયા પછી જે છે એ આપણે કોઈ પણ પ્રકારની શંકા કરશું તો એ નુકસાની તો આપણે જ વેઠવી પડશે તો એના કરતા બેટર છે કે ભાઈ આપ પેલા જે જે સોર્સિસ ફાઇન્ડ કરો અને બધા સોર્સિસ ને એક બુક માં લખી નાખો બસ પછી કોઈ ચિંતા નથી એને એને વસ્તુ ને વારે વારે રિપીટ કરતા જાઓ તમે પાસ થવામાં જે છે એ તમને ખુદ જે જે ખુદ એમ થશે કે ના ભાઈ આપણી તૈયારી બહુ સાચી સારા રસ્તે થાય છે હે ને અને બીજી વસ્તુ કે દોસ્તો જ્યારે તૈયારી કરતા હોય ત્યારે સલાહકાર રાખવાના પણ ઓછા સલાહકાર રાખવો બહુ બધા સલાહકાર રાખશો તો નુકસાન થશે કારણ કે બધાય સલાહકાર સલાહ તો સાચી જ દેશે પણ તમે ખુદ કન્ફ્યુઝન થશો કે મારે સલાહ માનવાની કેરી કારણ કે સલાહકાર પેલો શબ્દ તો એ જ બોલશે જો દોસ્તો શું વાંચવા કરતા શું ન વાંચવું એ આપને ખ્યાલ આવે તો વેલા પાસ પણ એ તો નથી ખબર કે શું નથી વાંચવું કે શું વાંચવું છે એટલે સલાહકાર રાખવાના દરેક સલાહકાર સારા જ હોય છે પણ એ એક કે બે સલાહકાર હોય તો આપણા માટે હિતાવહ છે ત્યારબાદ હા એક આપણા માટે અહીંયા જે ઇતિહાસ અને ભૂગોળ આની બુક બની જાય તો આપણા માટે સારી વસ્તુ છે ત્યારબાદ અહીંયા ત્રણ ટોપિકને એક સાથે આપ્યા છે એનવાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ ત્રણેયનું કમ્પેરિઝન કરી અને કેટલું આપશે 25 માર્ક હવે જે વ્યક્તિ સાયન્સ કેન્ડિડેટ છે ઈ સાયન્સ કેન્ડિડેટ એમ કે સર મારે આ તો નથી જ કરવું તો આયા આપ સાયન્સમાંથી બિલોંગ કરનારા વ્યક્તિ સૌથી મોટી ભૂલ કરો છો યાદ રાખજો સૌથી મોટી ભૂલ કરો છો ઇકોનોમિક્સ દોસ્તો તમારે કન્સિડર કરવાનું જ છે પણ આયા ઇકોનોમિક્સ એવું નથી આવવાનું કે સાયન્સ નો જે ઉમેદવાર છે એમને ના આવડે આયા દોસ્તો જે છે એ સાયન્સ કોમર્સ આર્ટ્સ બધાને આવડે એવું જ ઇકોનોમિક્સ છે જો હું તમને એ બતાવું છું કે સરે જે છે એ અર્થશાસ્ત્ર આવ્યું હવે આજે કોમર્સ કેન્ડિડેટ દોસ્તો જે છે એ ભણ્યા શું હોય કોમર્સ કેન્ડિડેટ ભણ્યા હોય માંગ અને પુરવઠ આમાં મને એક ટોપિક માંગ અને પુરવઠાને બતાવો લ્યો આ ચાલો આ બીજો ટોપિક આમાં તમે મને માંગ અને પુરવઠો બતાવો પૂરું થઈ ગયો પાંચ જ ટોપિક આપેલા છે તો અહીંયા તમારે શું કરવાનું છે કે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર યોજનાની કામગીરીનો ઉદ્ભવ આયોજનના મોડેલ મતલબ આયા તમારે પંચવર્ષી યોજના કરવાની છે આ 1934 માં વાત થઈ છે આયા તમારે જે છે એક તો એલપીજી પોલિસી એ કરવાની થાય આયા તમારે નીતિ આયોગ જોવાનો થશે ભારત દેશમાં ટેક્સેશન વ્યવસ્થા હું તમને એવું પૂછું કે ભારત દેશમાં હાઉ મેની ટાઈપ્સ ઓફ ટેક્સેશન મેથડ આર देयर તમારામાંથી કોઈ એવું કહે કે સર બે પ્રકાર કયા તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આયા તમારે ભણી દેવું પડશે દોસ્તો પ્રોગ્રેસિવ ટેક્સેશન મેથડ અહીંયા તમારે ભણી દેવું પડશે રિગ્રેસિવ ટેક્સેશન મેથડ અહીંયા ડિગ્રેસિવ મેથડ અહીંયા પ્રપોર્શનલ મેથડ તમારે આ કરવું પડશે ઓકે તો એક તો ભારત દેશમાં જે છે એ વિત વ્યવસ્થા ટેક્સેશન અને ટેક્સમાંય ખાસ જીએસટી લેવાનું થાય છે પણ જીએસટી એવું નથી લેવાનું કે તમે ખાસ અર્થમાં જીએસટીના વકીલ બની જાઓ નહીં 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 જીએસટીના બેઝિક જે મુદ્દાઓ છે

તો દોસ્તો ઇતિહાસ શીખવા માટે તમે કોઈ પુરાતત્વીય વિદને મળવા જશો ના ના એવું નથી થવાનું ઓકે ચલ એક તમારે આ ધ્યાનમાં રાખવાનું છે ભારતના વિદેશ વ્યાપારના વલણો છે આ એક કમ્પલસરી યાદ રાખવાનું અને કહેવાય સેક્ટર ઓફ ઇકોનોમિક્સ શું કહેશો દોસ્તો સેક્ટર ઓફ ઇકોનોમિક્સ મતલબ કે આમાં તમારે કૃષિ યાદ રાખવાનું થાય છે એની સાથે સાથે ઉદ્યોગ યાદ રાખજો અને એની સાથે સાથે સેવા હવે તો આપણે ત્યાં આઈટી સેક્ટર ભી આવી ગયું છે તો એ ભી તમારે યાદ રાખવાનું થશે આ ગુજરાતનું અર્થતંત્ર છે આ વન ટાઈપ ઓફ જીકેનો ટોપિક છે કે ભાઈ ગુજરાતમાં કેટલી કૃષિ છે કેટલા વન છે કેટલી જે છે માઇનિંગ છે ઇન્ડસ્ટ્રી છે સર્વિસ સેક્ટર છે ગુજરાતનું સહકારી ક્ષેત્ર છે આ તમારો જીકે જેવો ટોપિક છે એટલે આને જીકેની રીતે લેજો પણ હા ઉપરના ચાર ટોપિકને બહુ સારી રીતે ભણવું પડશે આજે તમને એટલી ખબર પડવી જોઈએ દોસ્તો કે કૃષિ વેચાણ અને સંગ્રહ છે તો ભારત દેશમાં જે જે આપ બોલો છો કે ટેકાના ભાવ આવું બોલો છો ને ટેકાના ભાવ તો આપણે એ ખબર પડવી જોઈએ કે ટેકાના ભાવ કોણ બહાર પાડે છે તો કે ભાઈ કમિશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ આ ટેકાના ભાવ બહાર પાડે છે તો તમને આ વસ્તુનો ધ્યાનમાં રહેવું જોઈએ તો આના માટે તમારે શું કરવાનું છે ઇકોનોમિક્સ માટે એક તો આપણો એપ્લિકેશનમાં કોર્સ છે એ બી તમે લઈ શકો અને અથવા તો આ દ્રષ્ટિ આયસ ની બુક છે પણ આ હિન્દી ને ઇંગ્લિશ માં જ મળશે તો એના કરતા બેટર છે કે આપણી એપ્લિકેશનમાં અર્થશાસ્ત્રનો સ્પેશિયલ કોર્સ છે એ આપ લઈ શકો અથવા તો PSI ની બેચ લેશો તો એમાં અર્થશાસ્ત્ર તો આવી જ જવાનું થાય છે ઓકે એનો ભી એક ડેમો લેક્ચર આપણે રાખેલો છે તો બા ડેમો લેક્ચર જોવો અર્થશાસ્ત્ર કેવી રીતે ભણાય તો એ ડેમો લેક્ચર આપ જોઈ શકશો ઓકે એની પહેલા એનવાયરમેન્ટ હતું હવે એનવાયરમેન્ટ એક તો પર્યાવરણને લગતા મુદ્દાઓ છે એમના કાયદાકીય પાસાઓ છે મતલબ કે એનવાયરમેન્ટ અલગ અલગ સંધિઓ થઈ હોય અલગ અલગ પ્રકારના કરાર થયા હોય એ તમારે યાદ રાખવાનું જો આ સંમેલન સંધિઓ છે બાયોડાયવર્સિટી યાદ રાખવાનું થાય છે

હું તમને જે કઈ સોર્સિસ આપીને દોસ્તો એ સોર્સિસ કદાચ જે છે એ તમારા માટે હેવી હશે પણ તમે પરીક્ષા પાસ થશો ને ત્યારે યાદ રાખશો કે નહીં ભાઈ સર સોર્સિસ જે છે હેવી આપ્યા હતા પણ આનાથી હું પાસ થઈ ગયો છું અને જો નહીં થાવ તો ત્યારે બાદ વિચારજો કે હવે તો આપણે બે હજાર ને અઠ્યાવીસમાં તૈયારી કરીએ અને આ તો તમે ઘણા કહો છો ઘણા લોકો ચાર નથી કે ભાઈ આવ આ વખતે તો તોડી નાખો એવી તૈયારી કરો આવો ચાર વર્ષથી આ કીએ છે હે ને અમુક તો જે છે સ્પેશિયલી ગાંધીનગર જ આવતા હોય છે મોટા થવા માટે ઉંમર પ્રમાણે મોટા થાય છે પાસ નથી થતા હવે આપણી માટે જે છે આ ડુ ઓર ડાય વાળી પરિસ્થિતિ છે દોસ્તો તો બે હજાર ને ચોવીસ માં જો તમે એવું ઈચ્છતા હોય અને તમારા ફાધર હોય કે તમારા બાપાએ તમને કહી દીધું કે દોસ્ત હવે પરીક્ષા પાસ થઈ જાય છ આઠ મહિના તારી પાસે છે અને જો ના થયો તો પછી હવે હું તને કહું એ ધંધે ચડી જાય આપ એક બેન જો અને બેન તમને પપ્પાએ એવું કહી દીધું કે બેન હવે પાસ થઈ જાય છ આઠ મહિના આપું છું વધારે મારી પાસે સમય નથી અને એ સમયે તમને એમ થાય કે હા પપ્પા હવે હું બહુ મહેનત કરીશ અને અન્યથા પપ્પા કહી દે કે ભાઈ નહીં હું જ્યાં કહું છું ત્યાં તારે સપણ કરવું પડશે આપનું આ ડુ ઓર ડાયની પરિસ્થિતિ હોય તો તમે એક વખત જે છે એ ફોન ઉઠાવી લેજો અને જે છે એ અમારો નંબર છે આપ તૈયારી કરવા ઈચ્છતા હોય તો આપ જે છે એ ગમે ત્યારે મને જે છે એ વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો હે ને સારી તૈયારી કરવી હોય તો બે કલાક વાળીની રોજની આઠ થી દસ કલાક વાંચવાની ઈચ્છા શક્તિ હોય અને એમ થાય કે આ વખતે તો કોન્સ્ટેબલ કે પીએસઆઈ થવું જ છે તો પછી એક વખત વાત કરી લેજો હા પણ આઠ દસ કલાક પર ડે ની વિધાઉટ એની બ્રેક વાંચવું પડશે પાસ થશો અને એ પાસ થશો તમે તમારી મહેનત ના મળે મારું કોઈ કન્ટ્રીબ્યુશન નહીં હોય હું તો તમને ખાલી એક પાથ આપીશ કે દોસ્ત આવું કરવું પડશે હું તમને ચિલા ચાલુ બુક આપીશ એના કરતાં હું તમને બહુ જ બેસ્ટ બુકના ના સોર્સિસ આપીશ કે જ્યાંથી તમારું કન્ટેન્ટ જે છે એ એકદમ બેઠે બેઠું પૂછવાની શક્યતા હોય હે ને તો વાત એ થાય છે હા આપને whatsapp માં જોડાવું હોય તો આ નંબર ઉપર જે જોઈન લખી અને મોકલી દેવું ટેલિગ્રામ પણ આપણી કણેત ગાઈડન્સ ના નામથી જ છે એમાં જોડાવું હોય તો પણ આપ મોકલી શકો છો એનાથી વિશેષ એક જે પ્રદૂષણ છે પર્યાવરણીય આપત્તિઓ છે આના માટે થઈ અને આપ જે જે એ યુવા ઉપનિષદ ની બુક માં પણ સારું કન્ટેન્ટ આપ્યું છે તો એ જોઈ લેજો એક માનવીય અને પર્યાવરણીય આપત્તિઓ છે એના માટે દોસ્તો માનવ અને પર્યાવરણની એક બુક આવે છે માનવ અને પર્યાવરણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ ખાસ જોઈ લેજો જો તમારે આ અગાઉ છે આ પર્યાવરણને લગતા મુદ્દાઓ એ શંકર આયર્સની જે પીડીએફ છે ને એમાંથી આ સંમેલન છે સંધિઓ છે આંતરરાષ્ટ્રીય પ્રયત્નો છે જે પ્રોટોકોલ છે એ લખી લેવાય અને વન્ય જીવ જે વન્ય જીવન છે એના માટે તો તમે અત્યારે કદાચ યુવા ઉપનિષદની બુક આ ટોપિક માટે સ્પેશિયલ લેવો તોય એ ચાલશે અને આ જે સ્પેશિયલી ટોપિક છે દોસ્તો એ માનવ અને પર્યાવરણની બુક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ટેલિગ્રામમાં મેં આખી બુક મૂકેલી છે તો આ પીડીએફ આપ જોઈ લેજો બાકી તમને આ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણો છે એ તો કોઈ પણ જીકે ની બુકમાંથી મળી જશે એ કોઈ મોટી વાત નથી હે ને એટલે હું કહું છું દોસ્તો એક બુક લેવા કરતા ચાર પાંચ બુક એકઠી કરી અને એમાંથી જે સારી સારી વસ્તુ છે એ આપ કન્સિડર કરી લેશો ને તો આપનું પોતાનું સેલ્ફ મટીરીયલ બની જશે અને એ સેલ્ફ મટીરીયલ માત્ર તમારી પાસે જ હશે કારણ કે મને એવું તમે ખુદ જ પ્રકાશક છો તમે ખુદ જ જે છે લેખક છો તમે ખુદ જ જે છે એ બુક બાર પાડો છો બુક બાર એટલે કે આપણી સેલ્ફ પર તો તમારે કોઈ ઉપર નિર્ભર નહીં રહેવું પડે મારી ઉપર નિર્ભર નહીં રહેવું પડે હે ને ચલો આગળ વધીએ તો મેં વાત ઇકોનોમિક્સ ની કરી દીધી મેં તમને વાત એનવાયરમેન્ટ ની કરી દીધી હવે જે છે આપણો પેપર નંબર 2 આવે છે એમાં જે છે પેપર નંબર 2 માં ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ છે અને એમાં પાર્ટ એ છે ગુજરાતી લેંગ્વેજ ની સ્કિલ છે તો એ લેંગ્વેજ ની સ્કિલ માં સૌથી વધારે ઉમેદવારોને કોઈ ઇશ્યુ બનતો હોય દોસ્તો તો એ આમાં છે આમાં જે છે હું તમને ફરીથી કહું છું કે જે કોઈ ઉમેદવારો છે એમને ડરવાની કોઈ જરૂરિયાત નથી હું તમને મસ્ત મજાનું શેડ્યુલ બનાવી દઉં છું આયા તમને લખ્યું છે કે નિબંધ કેટલાનો છે ભાઈ તો કે 30 આપેલ પાંચ વિષયોમાંથી કોઈ એક વિષય પર 350 શબ્દનો નિબંધ લખવાનો થશે તમને અલગ અલગ પાંચ વિષય સામાન્ય રીતે દોસ્તો નિબંધ એક કયા વિષયનો હોય એક તો સાયન્સ એન્ડ ટેકનો નિબંધ હોય એક નિબંધ જે છે ઈ એનવાયરમેન્ટનો હશે એક નિબંધ જે છે એ કોન્સ્ટિટ્યુશનલ બેઝ હશે એક નિબંધ છે એ ગ્લોબલ ક્રાઇસિસ બાબતનો હોય કોરોના આ ગ્લોબલ ક્રાઇસિસ કહેવાય આતંકવાદ નક્સલવાદ એક ગ્લોબલ ક્રાઇસિસ કહેવાય અને એક સોશિયલ ઇકોનોમિક ઇશ્યુ તો આ જે નિબંધ હોય એ નિબંધના ટોપિક સામાન્ય રીતે જે છે એ કોઈ પેપર સેટલ એ હંમેશા પોતાના માઇન્ડમાં રાખીને બેઠા હોય તો તમને અલગ અલગ પ્રકારના પાંચ પણ અહીંયા નિબંધ પાછો તમારે કેટલું લખવાનો છે ત્રણસો પચાસ કારણ કે તમે જે કોલેજમાં નિબંધ લખતા હતા એવો નહીં હોય હેના આપણે તો કોલેજમાં ગાયનો નિબંધ લખ્યો હોય ગાય મારી બધુડી છે ગાય મને વાહલી લાગે છે ગાયના માથામાં જે છે એ એક સફેદ કલરનું ટીલું છે જે મને બહુ જ વ્હાલું લાગે છે આવું ન હોય હે ને અહીંયા તો જે છે એ મેં તમને એક નિબંધ યુટ્યુબમાં કરાવ્યો હોય છે આપ જોજો કે ભાઈ નિબંધ છે તો શાંતિની શોધમાં બુધ ક્વેશ્ચન માર્ક આને ત્રણસો પચાસ શબ્દમાં લખો જાઓ શું કરશો હે ઘણી વાર તમે ગુજરાતીના ફેકલ્ટી પાસે જશો તો ગુજરાતીના ફેકલ્ટી દોસ્તો તમને આ આ અહેવાલ લેખનનું જે છે અથવા તો પત્ર લેખનનું ફોર્મેટ આપશે હું એ ફોર્મેટ આપી શકું ચલો જીવાલો અહીંયા હું તમને ફોર્મેટ આપી શકું આવું આ પત્ર લેખન હોય અહીંયા હું તમને કહી શકું તમે પ્રેક્ષક એટલે તમારું નામ લખજો અહીંયા પ્રતિ લખજો અહીંયા વિષય લખજો

તો પાંચે પાંચ હજાર લખ્યો હોય કોઈ એક જ ટોપિક ઉપર તો તમે એક સરખી વસ્તુ લખશો તો ત્યાં પેપર સેટર હંમેશા ઇરિટેટ થશે હેના તો ધ્યાન રાખજો દોસ્તો આવી રીતે ફસાઈ ન જતા આજે અહેવાલ લેખન જે પત્ર લેખન છે એનું ફોર્મેટિંગ હોય પણ એમાં તમારે તમારી મૌલિકતા વાપરવાની છે સંક્ષેપ્તિકરણ પ્રેસેસ રાઇટિંગ વન બાય થર્ડ કરવાનું એ પોતાના શબ્દોમાં તમને શબ્દ જ આપ્યો છે પોતાના શબ્દોમાં કરવાનું છે અને પાછું એનું યોગ્ય શીર્ષક આપવાનું છે હા તો આ બાજુ ફિક્સ છે આ બાજુ ફિક્સ છે કે ભાઈ આપણે ત્યાં જે છે એ આ સંક્ષેપીકરણ છે અને શીર્ષક એ ક્યાંથી લેવાનું તો એક તો ગુજરાતમાં જ દોસ્તો જે માહિતી ખાતાના પુસ્તકો આવતા હોય એ લઈ લ્યો તો આપણા માટે સારું રહીએ હે ને ગુજરાતમાં જે માહિતી ખાતાના પુસ્તકો આવતા હોય એમાં તમને ઘણું બધું સારું મળી રહે બધા માહિતી ખાતાના પુસ્તકો મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે આપ જોઈ લેજો તો અત્યારથી જ આપ દોસ્તો આઈડેન્ટિફાઈ કરો કે નિબંધ જે છે એ ત્રીસ આપણો પ્રેસિસ રાઇટિંગ દસ ગદ્ય સમીક્ષા દસ મતલબ કે ગદ્ય ખંડ કોમ્પ્રિહેશન પ્રશ્ન પૂછેલા હોય એમાંથી તમારે જવાબ આપવાના અહેવાલ લેખન અને પત્ર લેખન તો આ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ અને સિત્તેર તો આ પેપર નંબર ટુ છે એમાં પાર્ટ એ છે એ કેટલા થઈ જાય સિત્તેર એની સામે સેમ આવું જ તમને જે છે એ પ્રેસિસ રાઇટિંગ દસ કોમ્પ્રિહેશન અને ટ્રાન્સલેશન ત્યાં તમારે જે છે ઇંગ્લિશમાં લેટર લખવાનું થતો નથી ઇંગ્લિશમાં તમારે જે છે એ અહેવાલ લખવાનું થતો નથી હેના

તો એના માટે પહેલા તો પર ડેની અત્યારથી પંદર કલાક એવું જરૂર નથી આ વખતે હું તૈયારી કરીશ કેટલી અઢાર કલાક કેટલા દિવસ બે દિવસ નહીં નહીં તો શું જે છે આને આપ પાઠ પાડી દો કે ભાઈ હું છ કલાક સ્પેશિયલી જે છે એમસીક્યુ ટેસ્ટ માટે આપીશ અને ચાર કલાક જે છે એ હું મુખ્ય પરીક્ષા માટે મુખ્ય પરીક્ષા એટલે હું અહીં વાત કરું છું ડિસ્ક્રિપ્ટિવ ની મુખ્ય એટલે આપણે મુખ્ય ને એ બે ને એક જ કહેવા છે હવે છ કલાક આપીશ એ હું કેવી રીતે આપીશ એ પણ જોઈ લઈએ સ્પેશિયલી પીએસઆઈ હોય તો જ હું વાત કરું છું દોસ્તો કોન્સ્ટેબલ લેક્ચર આપણે ઓલરેડી લઈ લીધેલો છે છ કલાક તમે આપો છો એમાંથી બે પોઈન્ટ પાંચ કલાક તમે સ્પેશિયલી મેથ્સ અને રીઝનિંગ આપશો સ્પેશિયલી રોજની જ્યાં સુધી મેથ્સ રીઝનિંગ તમારું સારું ના થાય ત્યાં સુધી એના સિવાયની તમારી બે કલાક જે છે એ તમે કોઈ થિયરીના એક ટોપિકને ધ્યાનમાં આપશો તમે બંધારણનો એક ટોપિક વાંચી લો પણ બંધારણ લીધું છે તો કન્ટિન્યુ બંધારણ જ પૂરું કરવાનું સાયન્સ એન્ડ ટેક લીધું તો કન્ટિન્યુ સાયન્સ એન્ડ ટેક જ પૂરું કરવાનું એટલે બે પોઈન્ટ પાંચ અને પ્લસ બે એટલે કે લઈ ગઈ તો કે ભાઈ સાડા ચાર કલાક થઈ અને દોઢ કલાક જે તમારી બચી છે એ રોજે રોજ જેટલું કર્યું છે એને સાંજે રિવિઝન કરી લેવાનું થાય એકા હવે ચાર કલાક છે દોસ્તો એ ચાર કલાક જે તમારી ડિસ્ક્રિપ્ટિવ માટે મેં તમને આપેલી છે એ ચાર કલાકમાંથી તમારે જે છે એ બે કલાક જે છે એ કોઈ ગુજરાતીનું કોઈ પણ વસ્તુ એક લખી દેવાનું એક એસે લખી દો અથવા તો પત્ર લખી દ્યો અથવા તો અહેવાલ લખી દો વગેરે વગેરે એક કલાક જે છે એ આપ જે છે ઇંગ્લિશ ને આપો જે આપણો પ્રેસેજ રાઇટિંગ છે કોમ્પ્રિહેન્શન છે ટ્રાન્સલેશન છે અને રીમેડિંગ જે એક કલાક છે એ તમે પોતાનું એવોલ્યુશન કરો કારણ કે આજે તમે લખ્યું છે એ સાચું જ છે કે નહીં એ તો ચેક કરવું પડશે ને આજે લખ્યું છે તો ભૂલ શું છે ઘણા ઉમેદવાર એવા હશે દોસ્તો કે જે આ વસ્તુ જે મુખ્ય કે ડિસ્ક્રિપ્ટિવની જે તૈયારી છે એ આજથી આઠ મહિના પછી તૈયારી કરશે યાદ રાખજો દોસ્તો કે જે આ લેખન વાત છે જે મુખ્ય પરીક્ષાની વાત થાય છે આ મુખ્ય પરીક્ષાની તૈયારી જે છે અત્યારથી જ કરવી પડશે રોજે રોજ લખવું પડશે આપ કોઈ જીપીએસસી કેન્ડિડેટ હોય ને આપ જે સ્પેશિયલી જે છે ની તૈયારી કરતા હોય એસટીએની તૈયારી કરતા હોય વન તૈયારી કરતા હોય ને પૂછો એ રોજ જે છે લખતો હશે આ તો કરતો જ આને છોડી નથી દેવાનું કારણ કે આ બી આપણું પીએસઆઈ માટે બસો માર્કનું છે આ આપણું જે છે સો માર્કનું છે તો બેયને ને લઈને ચાલવાનું થાય છે જો બે ને ઇક્વિવેલન્ટ લઈને ચાલશો તો સફળતા જે છે બહુ જ નજીક છે બાકી પાછું એવું વિચારવું પડશે કે આ વખતે ન બેઠ પડ્યો પણ આવતી વખતે તો જબરદસ્ત તૈયારી કરીશ ઓ માય ગોડ હા નહીં કરવાનું દોસ્ત આ યાદ રાખજો હા આ બાબતમાં આપણે કોઈ પણ પ્રકારની જે છે જરૂરિયાત પડે તો મેં તમને અગાઉ નંબર આપ્યા છે એ નંબર નંબરમાં તમે મને ગમે ત્યારે વોટ્સઅપ કરી દેજો પ્લીઝ કારણ કે ક્યાંક ને ક્યાંક સેમિનાર ક્યાંક ને ક્યાંક લેક્ચર્સ વર્કશોપ વગેરે વગેરે હોય એના કારણે જે છે એ કોલ રિસીવ નહીં કરું પણ વોટ્સઅપમાં જે છે એ તમને જવાબ ડેફિનેટલી આપી અને એવું જરૂરી જ હોય કોલમાં વાત કરવી તો મને મેસેજ કરી લેવો હું આપને જણાવીશ પણ હવે દોસ્તો જે છે આ તૈયારી અને આ જે પીએસઆઈ નો સિલેબસ છે દોસ્તો જે હસમુખ પટેલ સાહેબ આપ્યો છે હું એવું કહી શકું કે અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ સિલેબસ ને પેટર્ન છે મતલબ કે જે ચીલા ચાલુ છે જેને માત્ર તૈયારી કરવી છે ફાકા ફોજદારી માટે જેને માત્ર તૈયારી કરવી છે ફાકા ફોજદારી કરવા માટે કે પવા એમને જે છે આ હતો કરતો તો એવા કોઈ લોકોમાં પાસ નહી થાય તૈયારી કરવાનો કેન્ડિડેટ એવો જ હશે કે જેની પાસે કન્ટેન્ટ હશે અને એક વિઝનરી પર્સન હશે ને જે વિઝનરી કેન્ડિડેટ હશે એ વ્યક્તિ આ પીએસઆઈ ની પરીક્ષા જે છે એ ચોક્કસપણે વિધાઉટ એની સ્ટ્રેસ કાઢી શકવાનો છે તો હવે તમારે નક્કી એ કરવાનું છે કે તમારે જે જે ચીલા ચાલુ વસ્તુઓ વાંચી અને નપાસ થાવ કે સારું વસ્તુ વાંચી પોતે જે છે માતા પિતાના સપના પાર કરવા છે એ તમારે વિચારવાનું છે હું તમને તો જસ્ટ કહી શકું કે સારું ખરાબ શું પાસા એમાંથી કઈ વસ્તુ એ તમારે જોવાનું છે યુટ્યુબમાં ડિપાર્ટમેન્ટમાં સિસ્ટમ પ્રમાણે જ ચાલવાનું થશે પ્રોટોકોલ મુજબ જ ચાલવાનું થશે તો આ પ્રોટોકોલ મુજબ ચાલવું પડશે સો આ વસ્તુ હતી દોસ્તો આપના માટે સ્પેશિયલી અને હા આના માટે સ્પેશિયલી આપણી પાસે બેન્ચ બી છે

આᱭા મારો ગોલ છે દોસ્તો કે ભાઈ આપ જે સુધી પરીક્ષા મારી લ્યો કે એક વર્ષ સુધીમાં આવે ત્યાં સુધીમાં તમારા સો પત્ર લેખન હું તમને લખાવાનો છું સો ચર્ચા પત્ર અહેવાલ લખાવાનો છું એને અને ગદ્ય ખંડ આ પણ સો બધા સો સો લખાવાનો છે આ પેઇડ કોર્સમાં બાકી બધું एमसीक्यू ટાઈપનું મટીરીયલ તો તમને જે છે એ ભણાવવાના જ છે હવે મતલબ કે એ તો ડેપ્થમાં ભણાવવાના જ છે આખો સિલેબસ કવર કરવાનો છે આમાં તમને જીસીઆરટી ના પચીસો ની કિંમત કોર્સ ફ્રી ઓફ કોસ્ટ પંદરસો ની કિંમત કરંટ અફેર્સ પણ આમાં જ આવી જવાનું છે અને આમાં તમારે જે છે વીકલી મંથલી ટેસ્ટ પણ આવશે અને સફળતા માટે જો તમારે હાર્ડ વર્ક કરવું હોય તો ન આવતા પ્લીઝ સ્માર્ટ વર્ક કરવું હોય તો આવજો તો આ જે છે એ તમારે એપ્લિકેશન પરચેસ કરવી હોય તો તમારે આ કણેજ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેમાં અવેલેબલ હશે એમાં તમારે જવાનું થાય છે સર્ચ થાય છે અત્યારે ત્રણસો કરતા વધારે વ્યક્તિઓ સ્પેશિયલી જે છે એ ભરતીની તૈયારી કરે છે એ પણ પીએસઆઈની તો વધારે તો વિશેષ કોઈ માર્ગદર્શન આપતો નથી આ વિડીયોના માધ્યમથી તમને ખબર પડી ગઈ હશે કે શું વાંચવું જોઈએ શું ન વાંચવું જોઈએ તમારો માઇન્ડનો જે છે એ બ્રોડ વ્યૂ છે જે ખુલી ગયો હશે એટલે કે ભાઈ આમાં તૈયારી કરતા હોય તો આમાં તો શું વાંચવા કરતા શું ન વાંચવું ખબર પડે તો પેલા પાસ થઈ નથી ખબર પડતી એ તો પ્રોબ્લેમ છે તો કરેન્ટ ગાઇડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ત્યાંથી સ્ટોર મેન્યુમાં જવાનું લોગિન કરવાનું અને પછી ત્યાં પીએસએલ પીએસઆઈ ની કોર્સ છે એ આ પરચેસ કરી શકશો આજના દિવસ માટે 40% ડિસ્કાઉન્ટ તમને આપેલું છે એક વર્ષની વેલિડિટી છે એક વર્ષ સુધી તમે લેક્ચર જોઈ શકશો કરેન્ટ એમ થાય કે સર લાઈવ છે કે રેકોર્ડ છે તો ઓલ રેકોર્ડ છે હે ને કારણ કે લાઈવ માં તમને પાછો પ્રશ્ન એ હોય કે સર લાઈવ હોય તો હું પ્રશ્ન પૂછી શકું પણ આમાંય તમને કોઈ પણ કન્ફ્યુઝન થાય તમને કોઈ ભૂગોળમાં નથી ખબર પડતી ઇંગ્લિશમાં નથી ખબર પડતી સાયન્સ એન્ડ ટેકમાં નથી ખબર પડતી તો દરેક દરેક ફેકલ્ટીના નંબર તમારી પાસે હશે તમે કોઈ પણ એજ્યુકેટરને મેસેજ કરીને પૂછી શકો સર આ મને ન સમજાવો થોડું સમજાવજો ને એટલે લાઈવ બેચનો કે રેકોર્ડ બેચનો એવો આગ્રહ ન રાખતા કોઈ પણ જગ્યાએ આગ્રહ એવો રાખજો કે ક્યાં આપણને ક્વોલિટી કન્ટેન્ટ મળે છે ક્યાં આપણને ફેકલ્ટી સારા મળે છે આનો આગ્રહ રાખજો કારણ કે જો સારા ફેકલ્ટી હશે તો લાઈવ કે રેકોર્ડ એ કોઈ ડઝન્ટ મેટર છે દોસ્તો હે ને તો આપ જોઈ લેજો આપને બેચ લેવી હોય તો આપ બેચ લઈ શકશો કોર્સ લઈ શકશો અને જે છે અને બીજી કોઈ ક્વેરી હોય તો આપ મને જણાવજો ટેલિગ્રામ ચેનલ કનેટ ગાઈડન્સ માં પણ હું સમાનતરે મટીરીયલ મુક્તતો રહેતો હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો ફરીથી પાછા આવા લેક્ચર સાથે જે છે એ મળીશું ત્યાં સુધી મને રજા આપજો થેન્ક યુ આવજો બાય એન્ડ વિશ યુ ஆல் ધ વેરી બેસ્ટ આપ બધા જ પીએસઆઈ બનો ખાકીદારી બે સ્ટાર જે છે પ્રાપ્ત કરો આપના માતા પિતાના સપના સાકાર કરો અને સમાજમાં એક સારું જીવન પસાર કરો એવી શુભેચ્છા સાથે આવજો બબાઈ સિયા વિશ્યુ ઓલ ધ